રણાવાઉ ખાતે રહેતી એક યુવતીને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ થયા છે। આ યુવતી એક પરિણીત યુવાન સાથે જેતપુરથી ભાગી અને રણાવાઉ ખાતે રહેવા આવી હતી। બનાવની જો વિગતવાર વાત કરીએ તો જેતપુર ખાતે રહેતી પૂજા દીપકભાઈ ડાભી નામની એક યુવતીને જમન નામના પરિણીત શખ્સની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેના કારણે તે 3-1 માસ પૂર્વે જેતપુરથી જમન સાથે ભાગી અને રણાવાઉ ખાતે આવી પહોંચી હતી। પરંતુ ત્યારબાદ આ યુવતીને ખબર પડી હતી કે જમન પરિણીત શખ્સ છે અને તેમને સંતાનો પણ છે, એટલે પૂજા નામની આ યુવતી રણાવાઉ શહેરમાં ભાડાનો રૂમ રાખી રહેતી હતી। ત્યારબાદ ગઈકાલે જમનની પત્નીએ આ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, જેને લઈને પોલીસે પૂજા નામની આ યુવતીની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે। હાલ પૂજા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। હોસ્પિટલના બિછાનેથી પૂજાના જણાવ્યા અનુસાર તેને રણાવાઉ પોલીસ મથકે લઈ જવાયા બાદ બે પોલીસ કર્મીઓએ ઢોર માર માર્યો હતો, અને તે પણ મહિલા પોલીસ કર્મી નહીં પરંતુ પુરુષ પોલીસ કર્મીઓ હતા। ત્યારબાદ આ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપી દેવામાં આવી હતી, જ્યાંથી સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી। પૂજા, આખું નામ ડાભી, દીપકભાઈ છે મારા પપ્પાનું નામ। ક્યાં ના રહ્યો, ક્યાં તમે? જેતપુર। આય હું કરવા આવ્યા? ભાગીને વી આવી છું। કોણ યાર ભાગીને આવી? જમન આયર। હે? જમન આયર। જમન આયર, જમનનું આખું નામ આવડે? હા। શું નામ છે? ચમન મકવાણા। પછી ભાગીને આવી પછી શું થયું? બોલ બોલ, ભાગીને આવી પછી શું થયું બેન? હું રૂમે વહી ગઈ હતી। રૂમે રહેતી રણાવાઉ? પછી કાલ કોને મારી તને? પોલીસે। કઈ પોલીસે? ક્યાંની પોલીસે? રણાવાઉની। કઈ જગ્યાએ મારી? તારે ઘેર કે પોલીસ સ્ટેશને? પોલીસ સ્ટેશને। હું કેમ મારવાનું કારણ હું? મને નથી ખબર। તને ઘેરથી ઉપાડી ગયા હતા? હું એની હામું બોલતી હતી ને, એટલે હું એને સાચું કહેતી હતી ને, તો મને મારી। હું સાચું કહેતી હતી કે મને ખબર નથી, એને છોકરા છે, એને લગ્ન થઈ ગયા છે, મને કઈ ખબર નહોતી। ચમનના છોકરા છે, લગ્ન થઈ ગયા, તને ખબર નહોતી, એટલે એ તને ભગાડી લેવો અંધારામાં રાખીને। તમે મેરેજ કર્યા? ના। તમારા લગ્ન કર્યા પાછા? ના। ક્યાં? તમને ઘેર રહેતી કે અલગથી રહેતી? અલગ રહેતી। બરોબર, પોલીસ પછી કાલ તને ઘેરથી લઈ ગઈ હતી કે કોઈએ ફરિયાદ કરી હતી તારી વિરુદ્ધમાં? કોનીએ? એન ઘરવાળીએ। તમારી ઘરવાળીએ? શું નામ છે એનું? મને ખબર। પોલીસ વાળા કેવાથી મારી? લાકડીથી મારી હતી કે થપાટું મારી? થપાટું ઢળીને મારી હતી। બરોબર, પછી શું કર્યું મારીને? બસ અંદર લઈ ગયા હતા મને। ક્યાં? પોલીસ સ્ટેશન અંદર। બરોબર, કેટલા પોલીસ વાળા હતા? કેટલા પોલીસ વાળા હતા મારવામાં? બે બે। લેડીઝ પોલીસ હતી કે જેન્ટ્સ? જેન્ટ્સ। લેડીઝ પોલીસ હતી હાજર ન્યા? એની તને મારી? જે પોલીસ વાળા મારી એનું મારી એનું નામ આવડે? એકનું નામ પટેલ સાહેબ છે। હે? પટેલ સાહેબ છે। પટેલ સાહેબ, એની મારી? એને એક જ ઝાપટ મારી હતી, બીજા એ બહુ મારી છે। ટોટલ મારવામાં કેટલા જણા હતા પોલીસ વાળા? બે। આયા કોણ લેવું હોસ્પિટલે? સખી વન સ્ટોપ સ્ટોપ સેન્ટર માં તને કોણ મૂકી ગયું? એક બેન હતા પોલીસ વાળા,